અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે રાજસ્થાનના ઝાલોરના ઇન્દ્રકુમાર મેઘવાળ ન્યાયયાત્રા યોજીને નાયબ કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું ન્યાય માટે. ઇન્દ્રકુમાર મેઘવાલને ન્યાય મળે તે માટે રાજસ્થાનમાં દલિત વિદ્યાર્થી સાથે બનેલી ઘટનાના પડઘા વિરમગામ ખાતે પણ પડ્યા છે. ગુરુવારે વિરમગામ બરવાડી દરવાજા ડૉક્ટર આંબેડકર ચોક ખાતે મૃતક ઇન્દ્રકુમાર મેઘવાળ નામના 9 વર્ષના વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તાજેતરમાં બનેલા રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાયલા તાલુકાના સુરાણા ગામે સરસ્વતી શાળામાં ધોરણ 3માં ભણતા દલિત વિદ્યાર્થી ઇન્દ્રકુમાર મેઘવાળે શાળાના શિક્ષકના પીવાના પાણીના માટલામાંથી પાણી પી જતા જાતિવાદને લઈને હેવાન બનેલા શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા તેનું સારવાર દરમિયાન 13-8-2022ના રોજ મૃત્યુ થયું હતું. ત્યારે દેશની આઝાદીના 75મા અમૃત મહોત્સવ અવસરે જાગૃતિક માનસિકતાના વરેલા હેવાન શિક્ષક છેલસિંહને કડકમાં કડક સજા આપી ભોગ બનનાર ઇન્દ્રના પરિવારને રાજસ્થાન સરકાર તરફે 50 લાખનું વળતર તેમજ પરિવારના સદસ્યોને સરકારી નોકરી આપી ન્યાય અપાવવાની જુદી જુદી માંગોને લઈને માઉન્ટ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિરમગામ માંડલ દેત્રોજ અનુસૂચિત જાતિ સમાજના લોકો અને ભારતીય વિદ્યાર્થી મોરચા રેલીમાં જોડાઈ શ્રદ્ધાંજલિ અર્પી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેકનો રિપોર્ટ. અવસાન જે એક શિક્ષક મતલબ પ્રિન્સિપાલ દ્વારા ઢોર મારી અને એક પાણીના પીવાના બાબતે જે થયેલ છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સરકારશ્રીને એવી રજૂઆત કરીએ છીએ કે તેમના પરિવારને અને તેમના જે કંઈ છે તેમના ઘરના સદસ્યોને તેમને યોગ્ય ન્યાય મળે અને આના જે કોઈ દોષીઓ છે તેને કડકમાં કડક સજા અપાવે તેવી સરકારશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવે છે. તેમજ આ સૌ અનુસૂચિત જાતિના લોકો દ્વારા જે આ રેલીનું આયોજન કર્યું અને સૌ રહ્યા ઉપસ્થિત તે બધા સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજરોજ વિરમગામ માંડલ દેત્રોજ ત્રણેય તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સામૂહિક રીતે જુદા જુદા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, જુદા જુદા સંગઠનો દ્વારા અનુસૂચિત જાતિ સમાજના બેનર નીચે આજરોજ સવારે 11 કલાકે ભરવાડી દરવાજા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે વિરમગામ માંડલ દેત્રોજના અનુસૂચિત જાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ત્યાં આપ સૌ જાણો છો કે ઇન્દ્ર મેઘવાલ નામનો જે યુવક જે છે રાજસ્થાનમાં ઝાલોર જિલ્લાની જે ઘટના બની છે એ ઘટનામાં ધોરણ 3માં અભ્યાસ કરતો ઇન્દ્રની પીવાના પાણીના માટલામાંથી એને પાણી પીધું અને એનું જાતિવાદી માનસિકતા ધરાવતા જે શિક્ષક જે છે એને ઢોરમાર માર્યો અને ઢોરમાર માર્યા બાદ એ બાળકની વિવિધ જગ્યાએ સારવાર કરવામાં આવી પરંતુ એ સારવાર કારગર ના નીવડી અને આ બાળકનું કરપીણ મોત થયું, હત્યા થઈ ગઈ છે. એ બનાવને લઈને સમગ્ર દેશમાં અને રાજ્યમાં ઇન્દ્ર મેઘવાળને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને આ બનાવમાં પીડિત પરિવારને ન્યાય મળે એવી માંગણી સમગ્ર ગુજરાતનો અનુસૂચિત જાતિ સમાજ જ્યારે કરતો હોય અને એના ભાગરૂપે આજે વિરમગામ માંડલ દેત્રોજ અનુસૂચિત જાતિ સમાજ તરફથી આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને આ બનાવને વખોડી કાઢવામાં આવ્યો છે. મોટી માત્રામાં રેલી યોજીને યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલોએ હાજરી આપીને તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર આપીને જે માંગણી જે છે વિવિધ એ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા માટે લેખિત આવેદનપત્ર આગેવાનો દ્વારા અહીંયા આપવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ સમાજ તરફથી માંગણી એટલી જ છે કે આ દેશમાંથી આભરછેટની નાબૂદી કરવામાં આવે, ઇન્દ્ર મેઘવાલના પરિવારને પુનર્વસન કરવામાં આવે, એને ન્યાય આપવામાં આવે અને જે આરોપી જે છે એ આરોપીને કડકમાં કડક સજા થાય, એને ફાંસી થાય એ માટે રાજસ્થાનની સરકાર કડક હાથે કામ લે એવી અનુસૂચિત જાતિ સમાજની આજે માંગણી છે. અનુસૂચિત જાતિ સમાજ દ્વારા
जय भीम। इंद्र मेघवाल ने जे घटना राजस्थान में बनी अने जे केंद्र सरकार 75मो आज़ादी वर्ष मनावी रही है तो आवी जातिवादी मानसिकतावाड़ा व्यक्तिओ पर आज एवं बनी रही है जे केंद्र सरकार आज हिंदुओं पर ज अत्यार अत्याचार थयो छे। आज हिंदुओं ज कोई मैदान में नहीं एटले हिंदुए ज हिंदुओं पर अत्याचार थयो छे, परंतु कोई न्याय माटे फक्त ने फक्त अनुसूचित जातिना लोको ज आगळ आवी रह्या छे। तो आवी जे जातिवादी मानसिकता छे एनी पर रोक लगाववामां आवे अने आर्टिकल 17 अस्पृश्यता नाबूदी जे बंधारणनो आर्टिकल छे ए मुजब एनी उपर कार्यवाही थाय अने समग्र भारतमां आ आर्टिकल 17 शुं छे एनी पण जाय।